ડીશા તાલુકાના પાલડી ગ્રામ પંચાયતની ચૂંટણીના ઉમેદવાર બાબુભાઈ પરમાર સાથે ગ્રામજનોની બેઠક યોજાઈ જેમાં મતદારોએ આપ્યું જન સમર્થન પંચ દ્વારા અગાઉ પાંચ વર્ષમાં કરેલા વિકાસના કામો ગ્રામજનો સમક્ષ રજૂ કરાયા ગામની કાયાપલટ કરનાર સરપંચને બીજી વાર ભવ્ય વિજય કરવા ગ્રામજનો મક્કમતા દર્શાવી ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે દરેક ગામમાં સરપંચ પદના ઉમેદવાર દ્વારા પોતાનો પ્રચાર પૂરા જોશમાં ચાલુ કરી દેવામાં આવે છે ત્યારે ડીસા તાલુકાના પાલડી ગ્રામ પંચાયતની

વાહન ચાલકો માટે પીવાના પાણીની પરફ સાથે ગ્રામ પંચાયત કચેરીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મહિલાના પતિ બાબુભાઈ પરમાર દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી છે જેમાં પાલડી ગ્રામજનોનું જબરદસ્ત સમર્થન મળી રહ્યું છે પાંચ વર્ષમાં કરેલા વિકાસના કામોના રથને આગળ વધારવા પાલડી ગામના મતદાતાઓ દ્વારા મનમક્કમ કરીને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે ગ્રામ પંચાયતની ચૂંટણી અનુલક્ષી સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગામમાં રહેતા તમામ સમાજના આગેવાનો અને મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા જેમાં સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા કરેલા વિકાસના કામોની રૂપરેખા ગ્રામજનો સમક્ષ રજૂ કરવામાં આવી હતી જેમાં વર્ષોથી પાલડી ગામની જમીન પરનો કબજો દૂર કરી પાલડી ગ્રામ પંચાયતના હસ્તક લેવામાં આવી હોવાનું જણાવ્યું હતું જ્યારે છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર દ્વારા અપાતું સસ્તા અનાજની દુકાન પાલડી ગામથી ચાર કિલોમીટર દૂર રામવાસ ગામે આવેલી હતી જે સરકારમાં રજૂઆત કરીને પાલડી ગામ દુકાનનું વિભાજન કરી પાલડી ગામે સસ્તા અનાજની દુકાન ચાલુ કરાવી છે જેથી સસ્તા અનાજના લાભાર્થીઓને હવે દૂર જવાની જરૂર નહીં પડે ત્યારે આજે યોજાયેલી બેઠકમાં સરપંચના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા મતદાતાઓને વિનંતી સાથે અપીલ કરી હતી કે તમામ ગ્રામજનો આપણો કિંમતી અને પવિત્ર વોટ આપી પાલડી ગામે વિકાસના કામોના રથને આગળ વધારવા સૌના આશીર્વાદ મળી રહે તેવી આશા વ્યક્ત કરતા મોટી સંખ્યામાં ઉપસ્થિત ગ્રામજનો દ્વારા એક સાથે સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમારને ટેકો જાહેર કરતા ઉપસ્થિત બેઠકમાં તમામ ગ્રામજનો સરપંચ પદના ઉમેદવાર બાબુભાઈ પરમાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો બ્યુરો રિપોર્ટ વરઠક ડીસા